તારીખ 6 સપ્ટેમ્બર શુક્રવારના બપોરે 2:30-3 વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે એના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ એ સલાવતપુરાના હઝુરી ચેમ્બર માસુમપીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી ગયા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વસીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરિફ શેખ એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા. ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો અને એ બાબતની એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે. એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધેલો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ આંસોટી એમની ઉપર એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું. જેથી આ જે બનાવ છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 189(2), 191(2), 190 અને 191(3)નો ઉમેરો કરવામાં આવેલો છે અને આ જે બનાવ બનેલો છે એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરિફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નૂર મોહમ્મદ શેખ આ 4 આરોપીઓની અટક કરી લેવામાં આવેલી છે. 1 આરોપી અત્યારે હાલ પકડવાના બાકી છે એની અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ જે બંને પક્ષો છે એ એક જ મહોલ્લામાં ખૂબ નજીક નજીક જ રહે છે અને 2-2.5 વર્ષ પહેલાં પણ એમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયેલો હતો એ હકીકત ધ્યાન પર આવેલી છે અને વધારે તપાસ અમારી ચાલુમાં છે.